નમસ્કાર, હૃદયનું આપનું સ્વાગત છે. તલાટી તેમજ બિનસચિવાલય ક્લાર્ક અથવા તો આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર તેની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તેના માટે આપણે ડેઇલી એક વિડીયો જીકેનો મૂકીએ છીએ. આજે તમને ચેલેન્જ આપું છું કે 8માંથી તમને 5 પણ ક્વેશ્ચન નહીં આવડે. મિત્રો ઘણા બધા વિડીયો જોવે છે પણ કમેન્ટ કોઈ કરતું નથી, તો પ્લીઝ કમેન્ટ કરો. ચલો, કાલે મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના આન્સર આપી દઉં. લખનૌ કરારના આર્કિટેક્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મોહમ્મદ અલી જિન્નાને. 1916માં આ સમજૂતો થયો હતો. તે અંતર્ગત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઇન્ડિયન મુસ્લિમ લીગ આ બંને વચ્ચે સમજૂતો થયો હતો. સમજૂતામાં સંવૈધાનિક સુધારા માટે સંયુક્ત બંને ભેગા થયા. તેમાં અલગ નિર્વાચન ક્ષેત્ર અને જ્યાં જ્યાં મુસ્લિમો અલ્પસંખ્યક હોય ત્યાં તેઓનો જે પ્રતિનિધિત્વ માટેનો રેશિયો હોય તે વધારવો, આને લખનૌ કરાર તરીકે ઓળખવામાં આવે છે. હવે લખનૌ કરારને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિનિધિત્વ કહી શકાય. તો તેમાં બાળ ગંગાધર તિલક અગત્યના પ્રમુખના નેતા કહી શકાય. બરોબર, આગળ જોઈએ. બાળ ગંગાધર તિલકને ભારતીય ઉપદ્રવના પિતા તરીકે કોને ઓળખાવેલ હતા? બાળ ગંગાધર તિલક કે જેઓએ ગણેશ ચતુર્થી ચાલુ કરાવી હતી, તેઓએ ધ કેસરી અને મરાઠા આ બંને પેપર ચાલુ કરાવડાવ્યા હતા. બરોબર, હવે તેમાં વેલેન્ટાઇન શિરોલ, તેઓએ ભારતીય ઉપદ્રવના પિતા એટલે કે બાળ ગંગાધર તિલકને ઓળખાવ્યા હતા. ઓકે, હવે આગળ જોઈએ. નીચેની ઘટનાઓને તેના ઘટનાના સમય અનુસાર ગોઠવો. તો સૌપ્રથમ આવશે પૂના એક્ટ કે જે 1932માં થયું હતું. ત્યારબાદ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે ભારત છોડો આંદોલન, તે ક્યારે થયું હતું? તો 1942. ત્યારબાદ સિમલા સંમેલન, તો તે 1945માં થયું હતું. અને લાસ્ટમાં કેવિડેન્ટ મિશન કે જે 1946માં થયું હતું. ઓકે, દાંતીવાડા બંધ કોના સમયમાં બનાવવામાં આવ્યો હતો? હવે તેનું કામ ક્યારે ચાલુ થયું હતું? તો તેનું કામ 1958માં ચાલુ થયું હતું 1900 અને પત્યું 1965માં. તો તેમાં 1965 તે વખતે સીએમ હતા બળવંતરાય મહેતા. ઓકે, આગળ જોઈએ. ગુજરાતમાં સૌથી છેલ્લે રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું હતું? તો સૌથી નાનું રાષ્ટ્રપતિ શાસન પણ પૂછી શકે કે કેટલા દિવસનું સૌથી ઓછું હતું? તો 5મું રાષ્ટ્રપતિ શાસન કે જે ફક્ત 34 દિવસનું હતું તે સૌથી લાસ્ટ હતું અને તે 1996માં લાગ્યું હતું. બરોબર, આગળ જોઈએ. હા, તે વખતે એમ પણ પૂછી શકીએ કે જ્યારે લાસ્ટ વખતે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું તેના પહેલા સીએમ કોણ હતા? પહેલાના તો સુરેશ મહેતા. અને રાષ્ટ્રપતિ શાસન પત્યું તે પછી કોણ હતા? તો શંકરસિંહ વાઘેલા. ઓકે, હવે આજે જે ક્વેશ્ચન જોવાના છે 8, હું તમને ચેલેન્જ આપું છું, તેમાંથી તમને 5 પણ નહીં આવડે. ચલો જોઈએ. શિવકુમાર શુક્લ કયા ક્ષેત્રે કાર્યરત હતા? સંગીતજ્ઞ, પત્રકારત્વ, નાટ્ય કલાકાર કે ચિત્રકાર? નીચેના વાક્યો વાંચો અને સાચા જવાબ આપો. ગુજરાતી સાહિત્યમાં જૈન યુગનો સમયગાળો કયો? ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન યુગને પંડિત યુગ તરીકે કહેવામાં આવે છે. હવે આમાં ગુજરાતી સાહિત્યમાં જૈન યુગનો સમયગાળો નહીં આવે, પરંતુ તે સમયગાળો એમ કહ્યું છે કે 11થી 14મી સદી હતો. હવે તમારે એમ કહેવાનું પહેલું સાચું, બીજું સાચું કે ઉપરમાંથી એક પણ નહીં. ઓકે, સાચું જોડકું જોડો પ્રથમ પુસ્તકાલય, ત્યારબાદ ટેલિફોન સેવાની શરૂઆત, ત્યારબાદ સરકારી સ્કૂલ અને આયુર્વેદ યુનિવર્સિટી. ઓકે, વાક્યો વાંચો અને તેનો સાચો જવાબ આપો. ધ્રુવસેન પ્રથમના સમયમાં યુએન સંઘે વલ્લભીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શિલાદિત્ય 7માએ દ્રુપદ બિરુદ ધારણ કર્યું હતું. તો આમાંથી ઓપ્શન સિલેક્ટ કર્યો. બરોબર, સત્યદેવ પર્વત નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? વલસાડ, જામનગર, બનાસકાંઠા કે દાહોદ? ત્યારબાદ સાચું જોડકું જોડો. ગુજરાતમાં સૌથી વધુ ઘેટા બકરા જોવા મળે છે. ત્યારબાદ દૂધાળા પશુઓ ધરાવતો જિલ્લો, ત્યારબાદ સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરતો જિલ્લો, અને ત્યારબાદ પશુ સંપત્તિ માટે ઓછું હોય તે બનાસકાંઠા, કચ્છ, ખેડા કે ડાંગ? ત્યારબાદ
આપણી ગુજરાતની સ્કીમ છે તેના પર તેમાં છે વન બંધુ કલ્યાણ યોજના, ગુજરાત સરકારની સૌથી મોંઘી યોજના છે. યોજનાનો ઉદ્દેશ્ય લઘુમતી વિસ્તારના લોકોને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ કરવાનો છે. એ સાચું નથી, આર પણ સાચું નથી. એ સાચું છે અને આર સાચું છે, એ અને આર બંને ખોટા છે. પરંતુ આર એનું કારણ છે, એ સાચું છે અને આર ખોટું છે, અને આર એનું સાચી સમજૂતી નથી. સુજલામ સુફલામ યોજના દ્વારા ગુજરાતના બધા જ જિલ્લાઓમાં સિંચાઈ વ્યવસ્થા અને પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે. આ યોજના લાગુ કરવામાં રાજસ્થાન બાદ ગુજરાત બીજું રાજ્ય બનેલ છે. તો એમાં પણ તમે ઓપ્શન વાંચી અને ટીક કરી અને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. થેન્ક યુ.